જામનગરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધીનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ નિર્માણ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટને નડતરરૂપ દબાણો દૂર કરવા માટે જામનગરમાં સ્થાનિક તંત્ર અને રેલવે દ્વારા મેગા ડેમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂના રેલવે સ્ટેશન પાસે 5 સરકારી અને 27 ખાનગી મિલકતો ધરાશાયી કરવાની કામગીરી સુરક્ષા બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાએ 2,70,000 ફૂટ જગ્યા રેલવે પાસેથી હસ્તગત કરી છે. ડેમોલિશનની કામગીરી વખતે લોકોનું ટોળું એકત્ર થયું હતું, પરંતુ સુરક્ષા બંદોબસ્તને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદમાં જૈન સમાજના લોકો વિશે આપેલ એક વિવાદિત નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. જામનગરમાં પણ સમસ્ત જૈન સમાજ દ્વારા આ મુદ્દે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. મેયર બીનાબેન કોઠારીએ પણ આ મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કલકત્તા ખાતે ટીએમસીના સાંસદ જેમણે જૈન સમાજ માટે ખૂબ જ ઘસાતું બોલ્યું છે, જૈન સમાજના દીકરાઓ દીકરીઓ વિશે, અને સાથે સાથે એમણે નરેન્દ્ર મોદીને પણ આની સાથે જોડ્યા છે, તો આ આ સમગ્ર ઘટના જે એમણે વાણી વિલાસ કર્યો છે એના માટે અમે સમગ્ર જામનગરનો જૈન સમાજ સખત વિરોધ નોંધાવ્યો છે. અમે ડોક્ટરશ્રીને આ આવેદન આપ્યું છે કે એમના આવા વાત માટે અને આવી આવી વર્તન માટે તેઓ સમગ્ર જૈન સમાજની માફી માંગે. બીજા કોઈની કોમ્યુનિટી વિશે બોલતા પહેલાં એ સમગ્ર કોમ્યુનિટી વિશે આપણે જાણકારી હોવી જોઈએ, કેમ કે જૈન સમાજ હંમેશા અહિંસા પરમો ધર્મમાં માનતો આવ્યો છે અને એ જ અમારો જન્મ ધર્મનો મેઇન સિદ્ધાંત છે. એટલે આ જ વાત લઈને અમે આજે કલેક્ટર પાસે આવ્યા. કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારોને રૂપિયા 4,00,000નું વળતર આપવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં કોવિડ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં પણ કોંગ્રેસી ધારાસભ્યો વિક્રમભાઈ માડમ, પ્રમીણભાઈ મુસળિયા, ચિરાગભાઈ કાલરિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, દિગુભા સહિતના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. પીસીસીની ગાઈડલાઇન મુજબ જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી જામનગરમાં કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યા છીએ. ખાસ તો કોવિડ-19 મહામારીમાં સરકારની ગુનાહિત અને બેદરકારી અને અણઘડ વહીવટના કારણે આ રાજ્યની પ્રજાને ઘણું ભોગવવું પડ્યું છે. કોરોનાની મહામારીમાં હોસ્પિટલો, બેડ, દવાઓ, ઇન્જેક્શનો, ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે રાજ્યમાં 3,00,000થી પણ વધારે લોકોના જ્યારે મૃત્યુ પામ્યા છે, ખાનગી હોસ્પિટલોએ ઉઘાડી લૂંટ ચલાવી છે અને આ બધી જ જે પાયમાલી જે છે આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ઠુર સરકાર છે એ બેઠા બેઠા જોઈ રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષે સમગ્ર રાજ્યમાં કોવિડ ન્યાય યાત્રાના કાર્યક્રમ કરી અને કોવિડથી અવસાન પામેલા મૃતકો માટે 4,00,000નું વળતર આપવાની આજે સરકારશ્રીને રજૂઆત કરી છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં સ્કૂલોમાં આજથી ધોરણ 1-9ના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. જામનગરમાં પણ સ્કૂલોમાં કોવિડ પ્રોટોકોલના પાલન સાથે વર્ગખંડોમાં શિક્ષણ કાર્ય આરંભ થઈ ગયું છે. જો કે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળતા વાલીઓને કોરોનાનો ભય હોય એવું જણાઈ રહ્યું છે.